महत्वपूर्ण समाचार मिली रहा है। जूनागढ़ जिला में जूनागढ़ जिला पंचायत की बिलखा बैठक पर भाजपनी सीट बिनहरीफ अनकभाई बोजक के जन बिलखा सीट पर बिनहरीफ थता प्रथम जीत नु खातु खोलाव्यू छे। स्थानिक स्वराज की चूंटनी में जिला पंचायत पर प्रथम कमल खीलू है। जूनागढ़ जिला पंचायत की बिलखा बैठक के जेमा भाजपनी सीट बिनहरीफ अनकभाई बोजक बिलखा सीट पर बिनहरीफ थता प्रथम जीत नु खातु खोलाव्यू छे। त्यारे स्थानिक स्वराज की चूंटनी में जिला पंचायत पर प्रथम कमल खीलू छे। આજે મેં વિધિવત ભાજપ પાર્ટીની અંદરથી મેન્ડેટ સાથે મેં મારું ફોર્મ ભર્યું, જેથી કરીને બે જ ફોર્મ હતા, જેથી કરીને આજે હું બિનહરીફ થયો છું। આવનાર સમયની અંદર હું હરમેશને માટે લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે અને હું આવનારા સમયની અંદર લોકોની વચ્ચે રહીને જ કામ કરીશ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી। હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 85 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકમાં અપક્ષે ઝંપલાવ્યું છે, જેથી રાજકીય ગરમાવો આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠક કબજે કરવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે। હળવદ તાલુકા પંચાયત 20 બેઠક માટે કુલ 85 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તાલુકા પંચાયતની 10 સીટના ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરીએ 45 ફોર્મ, 10 બેઠક તાલુકા પંચાયત કચેરી ખાતે 40 ફોર્મ ભર્યા છે। કુલ 85 ફોર્મ ભરવામાં આવ્યા છે। વાત કરી જિલ્લા પંચાયતની બેઠકના તો 20 ફોર્મ મામલતદાર કચેરી ખાતે ભરવામાં આવ્યા છે। પાર્ટીના કાર્યકર્તાઓ ટેકેદારો ગામડે ગામડે થી ઉમટી પડ્યા છે। મયુર રાવલ, જીટીવી ન્યૂઝ, હળવદ। તાલુકાની 20 તાલુકા પંચાયતની સીટ, 5 જિલ્લા પંચાયતની સીટ લોકોના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી જીતીને આવવાની છે, એમાં કોઈ શંકા નથી। કારણ કે મોદી સાહેબ અને માનનીય સીએમ આપણા રૂપાણી સાહેબ જે રીતે લોકોના કઈ રીતે પ્રગતિ થાય, ગુજરાતની કઈ રીતે પ્રગતિ થાય, દેશની કઈ રીતે પ્રગતિ થાય એના વિશે જે રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે અને લોકોને પણ પૂરેપૂરો ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી આ દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, આ રાજ્ય જે દિશામાં આગળ વધી રહ્યું છે એમાં લોકોને પણ પૂરો સંપૂર્ણ ભરોસો છે, એટલે અમને હળવદ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતીને આવશે, 5-5 જિલ્લા પંચાયત જીતીને આવશે એવો પાક્કો વિશ્વાસ છે। ભારત માતા કી જય। તાલુકા પંચાયત 28 તારીખે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી તરફથી મારી વાઇફની ઉમેદવારી છે, હું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છું। કાર્યક્રમમાં જબરજસ્ત ઉત્સાહ છે, 20-20 તાલુકા પંચાયત ને 5-5 જિલ્લા પંચાયત ભાજપની આવશે અને ક્લીન સ્વીપ થશે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ઉમરાળામાંથી। ઉમરાળા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ઉમરાળા તાલુકા રંગોળા તાલુકા પંચાયત સીટ પરથી સુરેશભાઈ નથુભાઈ કુવાડિયા બિનહરીફ જાહેર થયા છે। લંગાળા તાલુકા પંચાયત સીટ પરથી ગુણવંતીબેન મગનભાઈ મિસ્ત્રી બિનહરીફ જાહેર થયા છે। ઉમરાળા તાલુકા પંચાયત ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા કલાક સુધીમાં હરીફ ઉમેદવાર દ્વારા ઉમેદવારી ન કરાતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। નિલેશ આહિર, જીટીવી ન્યૂઝ, ઉમરાળા। આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા, તેમાં કુલ 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતની ઉમરાળા તાલુકામાં સમાવેશ છે, ત્યારે ઉમરાળા તાલુકાની લંગાળા અને રંગોળા બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે, તે બદલ હું દરેક ગ્રામજનોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બાકી રહેતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી મતદારો અને સંગઠનની મહેનત, આયોજન અને આગેવાનોના માર્ગદર્શન નીચે ભવ્ય જીત હાંસલ કરશે એવો પૂરો અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। ફોર્મ ભરવાના થતા હોય અમારા તાલુકાની તાલુકામાંથી 14 તાલુકા પંચાયતના ફોર્મ અને 3 જિલ્લા પંચાયતના ફોર્મ સંપૂર્ણ અમે ખાતરીપૂર્વક ભરી આપ્યા છે। અમારી બે તાલુકા પંચાયત લંગાળા અને રંગોળા આ બે તાલુકા પંચાયતમાં અમે ફોર્મ ભર્યા નથી, એની પાછળ અમારું માત્ર ને માત્ર મતદારોના આશીર્વાદ તો અમારી સાથે હતા, એમાં અમને કોઈ શંકા નહોતી અને આખાય તાલુકામાં આશીર્વાદ અમને મળવાના છે એનો પૂર્ણ વિશ્વાસ છે। પણ ત્યાં સ્થાનિક સમીકરણો જોતા, સ્થાનિક સમીકરણોમાં તમને કોઈ જ્ઞાતિ સમીકરણો જોયા હતા અને જ્ઞાતિ સમીકરણો જોઈ બંને પક્ષના આગેવાનો જ્ઞાતિના એવી રિક્વેસ્ટને હતી અમા કરવામાં આવી પક્ષને કે
ખરેખર અહીંયા ઉમેદવાર ન ઉતારો તો પાર્ટીને અને પબ્લિકને ફાયદો થાય, કારણ કે એનાથી પબ્લિકને પણ ક્યાંક ના ક્યાંક અંશે અંદરથી પણ ક્યાંક નુકસાન થવાની ભીતિ હતી. એવા સંજોગમાં બંને પાર્ટીના એક જ સમાજના બંને આગેવાનો હતા બંને સીટ ઉપર, અને એ બંને આગેવાનો ભેગા થઈ અને સમજૂતીના ફળ સ્વરૂપે આ તાલુકા પંચાયતની હાલો. હું સુરેશભાઈ નથુભાઈ કુવાડિયા રંગોળા, અને મને બિનરીફ ગામ તરફથી કહેવામાં આવ્યો છે કે હું ગામ સમક્ષ બધાનો આભાર માનું છું. બનશે એટલી મારીથી મહેનત કરીશ, અને જે કાંઈ ગામના કાર્યો હશે એ વિકાસના એ હું કરીશ, બનશે એટલી મહેનત કરીશ. સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી. નાના બાળકોની સુંદર કામગીરીએ મહેકાવી માનવતા. રમત રમતા બાળકોને પાકેટ મળી આવ્યું. બાળકનો કાફલો પહોંચ્યો પોલીસ મથકે. પાકેટમાં મહત્વના ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, સિમ કાર્ડ, એટીએમ કાર્ડ સહિતની વસ્તુ હોય ત્યારે નાના બાળકોની સુંદર કામગીરીએ માનવતા મહેકાવી છે. બોડેલીના લક્ષ્મી રોડ પર બાળકો ક્રિકેટ રમતા હતા, તે દરમિયાન પાકેટ મળી આવ્યું ત્યારે પોલીસે પણ પાકેટ મૂળ માલિકને મળી રહે તે માટેની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા અને રમતગમતમાં વ્યસ્ત બાળકો કે જેને આવો સુંદર વિચાર આવ્યો કે જેમણે લોકોને સારો એવો સંદેશ મળે તે માટેની કામગીરી કરી છે, ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા પણ આ બાળકોને બિરદાવવામાં આવ્યા છે. ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ વતી પણ આ તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવે છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગર જિલ્લામાંથી. ભાવનગર શહેરના ભરતનગર લાલાબાપા ચોક પાસે રોડ પર ગેસની પાઇપલાઇન ફાટી નીકળતા આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગવાથી પીજીવીસીએલના વીજ પોલને નુકસાન થયું છે. ગેસની પાઇપલાઇનમાં અચાનક ધડાકાભેર આગ લાગી, જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં ગેસ કંપની અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. ગેસની લાઇનમાં લાગેલ આગ પર કાબૂ મેળવ્યો છે. હાલ તો ગેસની લાઇનમાં આગ લાગવાને કારણે લોકોના ટોળા એકત્રિત થયા છે. ભાવનગર શહેરના ભરતનગર લાલાબાપા ચોક પાસે રોડ પર ગેસની પાઇપલાઇન ફાટી નીકળતા આગનો બનાવ સામે આવ્યો છે. ધડાકાભેર સાથે આગ લાગી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગેસની લાઇનમાં લાગેલ આગ પર હાલ પૂરતો કાબૂ મેળવી લેવાયો છે. હા તો ગેસની લાઇનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર. ભાવનગર ફાયર બ્રિગેડમાં ફોન કરવા અરજી આવેલ કે ભરતનગર શિક્ષણ સોસાયટી પાસે આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી રોડમાં રાખેલ, રોડની નીચે રાખેલ ગુજરાત ગેસની લાઇન લીકેજ થયેલ અને સ્પાર્ક થઈ ગયેલ એને ફાયર થઈ ગયેલ છે. આજુબાજુના બાવળને બધું સળગી ગયેલ છે. પાણી છાંટી આગને કંટ્રોલમાં લીધેલ છે અને ગુજરાત ગેસ લાઇનની લાઇન બ્લોક કરેલ છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લામાંથી. ગીરના સિંહ ધોરાજીના છાડવાવદર ગામે આવી પહોંચ્યા. ગામની સીમમાં કૂતરા સાથે ગુરક્રિયા કરતો વિડીયો સામે આવ્યો, ત્યારે કૂતરો સિંહની સામે થતો વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગામની નજીકમાં ખેતરમાં ભેંસનું મારણ કર્યું છે. ભેંસનું મારણ કરીને સિંહ નજીકમાં જ રહ્યો હોય ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીની મોસમ હોય, ગામ લોકો ખેતી કરવા માટે રાત્રિ દરમિયાન ખેતરે જતા હોય છે, પરંતુ સિંહના કારણે લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. હાલ તો આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચીને સિંહના નિશાનને જોઈને સિંહ હોવાની પુષ્ટિ કરી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જગમાલ સુવા, જીટીવી ન્યૂઝ, ધોરાજી. પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. અંબાજી ખાતે દર માહ માસથી બીજના બાબા રામદેવ પીરના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું સાદગીપૂર્વક આયોજન થતું હોય છે, ત્યારે આ બીજના દિવસે બાબા રામદેવ પીરે સમાધિ લીધી હોવાથી આ દિવસે ધાર્મિક આયોજનો પણ થતા હોય છે. ત્યારે આ વર્ષે શક્તિપીઠ અંબાજી ખાતે આવેલા ભાટવાસ વિસ્તારમાં પણ બાબા રામદેવ પીરના મંદિરે દર વર્ષે ધામધૂમપૂર્વક જે કાર્યક્રમ યોજાતા હોય છે તે આ વર્ષે સાદગીપૂર્વક યોજાયા. શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ ભાટવાસ વિસ્તારમાં બાબા રામદેવ પીરના મંદિરે દર વર્ષે ધામધૂમથી આ કાર્યક્રમ યોજાતો હોય છે, પરંતુ કોરોના કાળને લઈને સાદગીપૂર્વક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે દેશમાં યોજાતા તમામ કાર્યક્રમ જેવા કે શોભાયાત્રા, ભજન સંધ્યા, મેળાવડા વગેરે સરકારશ્રીના આદેશ અનુસાર રદ કરી દેવામાં આવ્યા. આ બધા કાર્યક્રમો આ વર્ષે સાદગીપૂર્વક ઉજવવામાં આવી રહ્યા હોય ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભાટવાસ ખાતે આવેલા બાબા રામદેવ પીરના મંદિરે દર વર્ષે વણઝારા સમાજ અને અંબાજી નગરજનોના સહયોગથી બાબા રામદેવ પીરના મંદિરે ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે. ભગવાન રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. ભોજનનો ભવ્ય ભંડારો પણ યોજાય છે. રાત્રે રાજસ્થાનના પ્રખ્યાત ગાયક કલાકાર દ્વારા ભવ્ય ભજન સંધ્યા પણ રખાય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર આયોજન કરાયું. ફક્ત બાબા રામદેવ પીરની આરતી કરી, શણગાર કરી, પ્રસાદ વિતરણ કરીને સાદગીપૂર્ણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. વણઝારા સમાજના લોકો અને અંબાજી ગામના લોકો દ્વારા બાબા રામદેવ પીરની જય હોના નારા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ. મંદિર ભાટવાસ
જે રામદેવપીઠ ટેકરી નામથી પ્રખ્યાત છે અને 1984નું મંદિર આ જૂનું મંદિર છે અને અમે છેલ્લા 15 વર્ષથી બાબાનો ધૂમધામથી પ્રોગ્રામ ઉજવીએ છીએ. આ પ્રોગ્રામ મહાસુદ બીજના દિવસે અમે ઉજવીએ છીએ અને રણુજાથી અખંડ જ્યોત બાબા નામની અહીંયાથી રણુજાથી લાયેલી છે અને આ પ્રોગ્રામને અમે સવારે બાબાની શોભાયાત્રા નીકાળીએ છીએ. બપોરે પૂરા ગામનો પ્રસાદ બને છે અને સાંજે ભજન સંધ્યા થાય છે. પણ આ વખતે કોરોના કાળના લીધે અમે સરકારની ગાઈડલાઈનના મુજબ અમે ખાલી મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે અને આ પ્રોગ્રામમાં અમને પૂરા ગામનો સપોર્ટ મળે છે, પૂરા વણજારા સમાજ અને પૂરી ગામજનોનો અમને સપોર્ટ મળે છે. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી. જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ભાજપ તેમજ કોંગ્રેસનો ધસારો જોવા મળ્યો. તાલુકા પંચાયત તથા નગરપાલિકાની 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે અને તે માટેના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ હોય તે પૂર્વે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ ધસારો કરી દીધો હતો, જેને પગલે ફોર્મ ભરવાના સ્થળ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા. ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ કાલે ફોર્મ રજૂ કર્યા ત્યારે કોંગ્રેસે ગઈકાલે જ ઉમેદવારો જાહેર કર્યા જેના ફોર્મ ભરાયા. કોંગ્રેસના ઉમેદવારોની યાદી મોડી રાત્રે જાહેર કરવામાં આવી. નામો ગઈકાલે ફાઇનલ થઈ ગયા એટલે તેમાંથી કેટલાક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરી દીધા. બાકીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો તથા સમર્થકોના ધસારાથી ફોર્મ ભરવાના સ્થળોએ ટોળેટોળા જેવા દ્રશ્યો ખડા થયા હતા. સર્વત્ર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો તેમજ જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 11ની ખાલી પડેલી બેઠક પર ભાજપના કિરીટ માવાણી સેવા સદન ખાતે ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસમાંથી યુવા કાર્યકર અનિકેત 22 ફોર્મ ભર્યું જ્યારે અપક્ષમાંથી પણ ફોર્મ ભરાયા હતા. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર. ભાજપના કાર્યકર્તાએ 500 લોકો સાથે ભાજપ સાથે છેડો ફાડતા માળિયાહાટીના ભાજપમાં થયો છે ભડકો. વાત કરવામાં આવે તો માળિયાહાટીના તાલુકામાં ઘણા ખરા ગામડાઓમાંથી લોકો ભાજપમાં વિરોધ કરી રહ્યા છે. ભાજપમાં અસંતોષની લાગણી થઈ ક્યાંક પોતાના દ્વારા જે પક્ષ માટે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીની નોંધ નથી લેવાતા હાલ તો લોકો ભાજપને બાય બાય કરી રહ્યા છે. તેવામાં માળિયાહાટીના તાલુકાના ચુલડી ગીર ગામના સરપંચ 500 જેટલા કાર્યકર્તાઓને લઈને અપક્ષમાં જોડાયા છે. આ સરપંચ ભાજપ પક્ષના નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા રહી ચૂક્યા છે. ભાજપ પક્ષમાં ઘણા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે પરંતુ પક્ષને વફાદાર રહેવા છતાં પણ ભાજપ પક્ષ દ્વારા નોંધ લેવા નથી આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરપંચશ્રીની ટિકિટ ન મળતા સરપંચશ્રીએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા પણ આપ્યા છે. જ્યારે ગામ લોકોએ નિષ્ઠાવાન સરપંચને પોતાની સાથે રાખીને અપક્ષમાં ફોર્મ ભરાવી ભાજપ પક્ષને દેખાડી દેવાનું પણ જણાવ્યું છે. હાલ તો જીટીવીની ટીમ છે માળિયાહાટીના તાલુકાના ચુલડી ગીર ગામની અંદર. હાલ વિસ્તારની અંદર જે ચૂંટણીનો માહોલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, ત્યારે ગામની અંદર અને તાલુકાની અંદર જે ભાજપના કાર્યકર્તાઓ છે તેને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યા પર અન્યાય થઈ રહ્યો છે, ત્યારે તે લોકો દ્વારા ભાજપ સાથે છેડો ફાડી અને અમુક કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસની અંદર જોડાયા છે, જ્યારે અમુક કાર્યકર્તાઓ જે કોંગ્રેસની અંદર ન જોડાતા અપક્ષની અંદર ઉમેદવારી નોંધાવી અને પોતે બતાવી રહ્યા છે કે તેઓ તટસ્થ અને સક્ષમ છે. ત્યારે હાલ વાત કરીએ ચુરલી ગામની અંદર તો ચુરલી ગામના જે સરપંચ છે તેઓ પોતાના 500 કાર્યકર્તાઓ સાથે ભાજપ સાથે છેડો પાડી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી અને પોતે એક તટસ્થ અને મજબૂત વ્યક્તિ છે તેવું સાબિત કરી રહ્યા છે. ત્યારે આપણે જાણીશું ચુરલી ગામના સરપંચ પાસેથી વધુ વિગત સાથે છે. ચુરલી ગામના સરપંચ તો તેમની પાસેથી જાણીએ શું છે વધુ વિગતો. હું ખૂબ ખૂબ મારા ગામની અંદર જે જીટીવીના પત્રકાર મિત્રો આવ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ચુરલી ગામનો 10 વર્ષથી સરપંચ છું ને 1995થી ભારતીય જનતા પાર્ટી સાથેની મારી વિચારધારા હતી ને ભારતીય જનતા પાર્ટી માટે મેં રાત દિવસ લોકસભાની ચૂંટણી હોય, ગરીબ કલ્યાણ મેળો હોય, સ્થાનિક સૌરાજ્યની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય, જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીની મિટિંગો હોય એમાં તમામમાં મારી હાજરી હોય અને મેં આ વખતે તાલુકા પંચાયત ચૂંટણીની અંદરથી મેં ટિકિટ માગેલી ભારતીય જનતા પાર્ટી માટે. તો માળિયા તાલુકાના ભાજપ સંગઠનમાં અંદરોઅંદરના વિખવાદને કારણે મને ટિકિટ આપવામાં ન આવી. તો હું મારા ગામની અંદર મને પૂછવામાં આવતા મને કાર્યકરો સાથેની વાતચીત કરતા કે રાજાભાઈ તમને ટિકિટ ન મળે તો તમારે અપક્ષ ફોર્મ ભરવું પડે. મને 500 કાર્યકરો સાથે મળી અને મારું ફોર્મ ભરાવેલું છે અને હું જે મારી પાસે હોદ્દા હતા એમાંથી મેં રાજીનામું આપ્યું છે અને આ સીટ અમે અપક્ષ તરીકે જીતાવીને ચોક્કસ બતાવશું એટલે પાર્ટીને પણ ખબર પડશે. અમે આજથી તમામ હોદ્દા ઉપરથી મેં રાજીનામું આપ્યું છે અને જીટીવીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
હાલ તો જે ચુરલી ગામના સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે, પાર્ટી સાથે અસંતોષ થતા તેઓએ જે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને તેમાં પણ તેઓ જીતીને પાર્ટીને બતાવશે, ત્યારે સવાલ એ થાય છે કે ભાજપની અંદર મોટે ભાગે ભગાણ પડી રહ્યું છે, ત્યારે આવનારા સમયની અંદર ભાજપને માળિયા તાલુકાની અંદરથી સીટ ગુમાવવાનો વારો આવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમેરામેન મિત્તલ વાઢિયા સાથે પરેશ વાઢિયા, જી ટીવી ન્યૂઝ, જૂનાગઢ. આ સીટની વાત કરીએ તો ચુલડી સીટ નીચે ટોટલ 6 ગામડાઓ આવે છે, જેમાં ચુલડી ગામે અંદાજિત 1600નું મતદાન, બીજા ગામડાઓ મળીને ટોટલ 5800નું વોટિંગ છે. હાલ તો ભાજપ પક્ષને આ સીટ ગુમાવવાનો વારો આવી શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પરેશકુમાર વાઢિયા, જી ટીવી ન્યૂઝ, મળ્યા હાટીના. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, આ સૂત્રને જીવન મંત્ર જેમણે બનાવ્યું છે એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા, તેમણે શરૂ કરેલું સદાવ્રત કે જેને આજે 201 વર્ષ પૂર્ણ થયા છે. આજથી 201 વર્ષ પૂર્વે ગુરુશ્રી ભોજલરામ બાપાના આશીર્વાદથી પૂજ્ય જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું, જેને 201 વર્ષ પૂર્ણ થયા છતાં આ વ્રત ચાલુ છે. શનિવાર અને મહાસુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામ બાપા તેમના દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહીં આવે. ન ભૂતોનો ભવિષ્યથી કહી શકાય તેવા નિર્ણયને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા. 201 વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે, છતાંય હજુ સુધી વીરપુર જલારામ મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે. વિશ્વભરમાં અલગ અલગ સંપ્રદાયો દ્વારા ચલાવતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી બાપાના પ્રિય કાળને આગળ વધાર્યું, સાથે સાથે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ 201 વર્ષ પૂર્ણ થયા છે. સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં વીરપુર રૂડા ગામ ઝૂંપડી જ્યાં જલિયાણની ત્યાં થાય સેવાના કામ, સદગુરુદેવ ભોજલરામ બાપાના આશીર્વાદ અને પ્રેરણા. આજથી 201 વર્ષ પહેલાં ભોજલરામ બાપાએ સંત શિરોમણી જલારામ બાપાને એક મહામંત્ર આપેલો, દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, ટુકડો ત્યાં હારી ઢુકડો, એ મહામંત્રને આજે 201 વર્ષ પૂર્ણ થાય છે. વીરપુરની અંદર જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ પૂજ્ય બાપાના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા 201 વર્ષથી અવિરતપણે જોગી જલિયાણની આ ધરતીમાં ચાલે છે અને ત્યાર પછી આજથી 21 વર્ષ પહેલાં જલારામ બાપાના પરિવારના પૂજ્ય જયસુખરામ બાપાએ વીરપુર મંદિરમાં કોઈ ભેટ સોગાદ, કોઈ ચીજ વસ્તુ કે રોકડ રકમનું દાન ન સ્વીકારવું એને પણ 21 વર્ષ પૂર્ણ થાય છે. એટલે વીરપુર માટે મહાશુદ્ધ બીજ એ સુવર્ણ દિવસ કહેવાય. જલારામ જન્મજયંતિ, કારતક સુદ સાતમ અને મહાશુદ્ધ બીજ એ વીરપુર માટે નહીં, જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ માટે આ 2 દિવસ મહત્વના છે. એટલે જ લાખો દર્શનાર્થીઓ અને વીરપુરવાસીઓ આજે જય જલારામ બાપાનો નાદ બોલાવી અને આજે આ સુવર્ણ દિવસની ઉજવણી કરે છે. ભાગેશ ડોબરિયા, જી ટીવી ન્યૂઝ, વીરપુર. પંચમહાલના શહેરા નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. ભાજપના 39 અને અપક્ષના 30 મળીને કુલ 6 વોર્ડ માટે 69 ફોર્મ ભર્યા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ નથી ભર્યા, જેના કારણે આ વખતની ચૂંટણીમાં પાલિકા અદ્રશ્ય થઈ છે. પંચમહાલના શહેરા નગરમાં પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં ભાજપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો. મળતી માહિતી અનુસાર ભાજપમાંથી 39 અને અપક્ષમાંથી 30 મળીને કુલ 69 ફોર્મ ભરાયા. ભાજપ અને અપક્ષના ફોર્મ ભરાયા, જ્યારે કોંગ્રેસના એક પણ ફોર્મ આ વખતની પાલિકાની ચૂંટણીમાં નહીં ભરાતા ઠેર ઠેર ચર્ચાનો મુદ્દો બન્યો છે. જ્યારે શહેર પ્રમુખ રિઝવાન પઠાણે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ નહીં આપવામાં આવ્યો હોવાથી અપક્ષ સાથે કોંગ્રેસ રહીને અપક્ષને જીતાડશે, ત્યારે હવે નગરપાલિકામાં સીધો મુકાબલો અપક્ષ અને ભાજપ વચ્ચે જોવા મળે છે. ભાજપના વોર્ડ નંબર 1માં 8, વોર્ડ નંબર 2માં 8, વોર્ડ નંબર 3માં 4, વોર્ડ નંબર 5માં 4, વોર્ડ નંબર 6માં 7 સહિત ટોટલ 49, જ્યારે અપક્ષમાં વોર્ડ નંબર 1માં 6, વોર્ડ નંબર 2માં 6, વોર્ડ નંબર 3માં 4, વોર્ડ નંબર 4માં 5, વોર્ડ નંબર 5માં 4, વોર્ડ નંબર 6માં 4 સહિત કુલ 30 ઉમેદવાર. આમ ભાજપ કોંગ્રેસના કુલ મળીને 69 ફોર્મ ભરાયા હતા. નગરપાલિકાના 6 વોર્ડની અંદર
કોંગ્રેસે એક પણ 24માંથી એક પણ ઉમેદવારને મેન્ડેટ આપ્યું નથી. અમે 600 વોર્ડની અંદર જેટલા ઉમેદવારો છે અપક્ષના એમને અમે ટેકો કરીશું ને એમને વિજય બનાવીશું. કયા કારણે કોંગ્રેસે મેન્ડેટ નથી આપ્યું? અમે શેરાનગરની જનતાનું ધ્યાન રાખી એમની લાગણીનું જ કે શેરાનગરની જનતાએ કીધું કે આ વાર આપણે અપક્ષમાં લડીએ એમની લાગણીને ધ્યાનમાં રાખીને આ વાર અમે મેન્ડેટ આપ્યું નથી. શેરાનગર પાલિકાની 6 વોર્ડની જે ચૂંટણી થવાની છે જેમાં 24 બેઠકો છે તેની ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે 3 વાગે. અમારી પાસે કુલ 69 ફોર્મ્સ આવ્યા છે જેમાંથી ભાજપના 39 છે અને અપક્ષના 30. કોંગ્રેસ પાર્ટીમાંથી એક પણ ફોર્મ્સ અમને રજૂ થયા નથી. અમારી સ્ક્રુટની જે છે ચકાસણીનો દિવસ છે 15 તારીખ અને જે પણ આજે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ છે તે ખૂબ જ શાંતિપૂર્ણ એટમોસ્ફિયરમાં થઈ છે અને કોઈ ઇસ્યુ થયો નથી અને આગળ ચૂંટણી પણ એવી રીતે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય એવી કામગીરી અમે હાથે ધરી લીધી છે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. નવસારી વિજલપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરીને પોતાની જીતનો દાવો કરવામાં આવ્યો છે. નવસારી વિજલપુર નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જાહેર થવા બાદ જાહેરમાં કરવામાં આવેલા ઉમેદવારો પોતાના સમર્થકો સહિત શક્તિ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં નવસારી પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારીપત્ર ભર્યું. નવસારીના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની પેનલ તથા કોંગ્રેસના સમર્થકો ભારે ઉત્સાહ સાથે મોટવાડ ખાતે એકઠા થયા. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારો સહિત તેમના હોદ્દેદારો, આગેવાનો અને સમર્થકોએ મોટવાડ મહોલ્લાથી પ્રાંત કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં વોર્ડ નંબર 4ના ઉમેદવારો તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા. કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 4થી અયાસભાઈ શેખ, પ્રભાબેન વલસાડિયા, તેજલબેન રાઠોડ અને ચોથા ઉમેદવાર તરીકે ધર્મેશભાઈ માળી અને મેહુલભાઈ ટેલરે ઉમેદવારી ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 4થી પાર્ટીના ચોથા ઉમેદવારને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે. બંને ઉમેદવારોમાં એક બાજુ પાછલા ઇલેક્શનમાં 1000 મતથી જીતી ચૂકેલા એવા મેહુલભાઈ ટેલર, બીજી બાજુ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા કોંગ્રેસ પાર્ટીના પ્રખ્યાત અને લોકપ્રિય ચહેરો ધરાવતા ધર્મેશભાઈ માળી છે. તે બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિચારણા કરીને ચોથા ઉમેદવાર તરીકે ધર્મેશભાઈ માળી અથવા મેહુલભાઈ ટેલરને જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પાર્ટી દ્વારા બીજી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા અયાસભાઈને ભારે સમર્થન મળી રહ્યું છે. બંને ઉમેદવારોમાં એક બાજુ પાછલા ઇલેક્શનમાં 1000 મતથી જીતી ચૂકેલા મેહુલભાઈ ટેલર અને બીજી બાજુ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીથી સંકળાયેલા કોંગ્રેસ પાર્ટીના પ્રખ્યાત અને લોકપ્રિય ચહેરો ધરાવતા ધર્મેશભાઈ માળી છે. તે બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિચારણા કરીને ચોથા ઉમેદવાર તરીકે ધર્મેશભાઈ માળી અથવા મેહુલભાઈ ટેલરને જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. તેમજ વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પાર્ટી દ્વારા બીજી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા અયાસભાઈને ભારે સમર્થન મળી રહ્યું છે. વોર્ડ નંબર 4માં એક ટર્મ પૂરી કરી ચૂકેલા અયાસભાઈના જણાવ્યા અનુસાર ફરીથી વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પાર્ટીની પેનલ જીતીને આવશે અને બહુમતીથી કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 4માં જીત નોંધાવશે. બાકી રહેલા વોર્ડ નંબર 4ના કામોને પ્રાથમિકતા આપી વિકાસના કામો શરૂ કરવામાં આવશે. અમારા સાથે છે અને પ્રજાનો ખૂબ જ સપોર્ટ છે અને આ વખતે પણ પ્રજા વોર્ડ નંબર 4ની પ્રજા કોંગ્રેસને બહુ મોટી બહુમતીથી જીતાવશે એવી અમે આશા સેવી રહ્યા છીએ. અને વોર્ડ નંબરના જે કામો છે, વોર્ડ નંબર 4ના જે બાકી કામો છે તેને સૌથી પહેલાં પ્રાધાન્ય આપીશું અને ભાજપ જે સત્તા પર છે તે હંમેશા કોંગ્રેસના જે વોર્ડો છે જેમાં કોંગ્રેસ જીતી છે તેમાં ઓળમાયું વર્તન કરે છે. એક કામને પાસ થવામાં 5-5 વર્ષ કાઢી નાખે છે અને છતાં એ કામ નથી કરતા, તો આ જે કામગીરી ચાલી રહી છે તો તેને સંપૂર્ણપણે નાબૂદ થાય એવું કરીશું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું. આજરોજ અમે નવસારી વિજલપુર નગરપાલિકાના ફોર્મ ભરવા માટે અહીં આવ્યા છીએ. અમારા 4-4 ઉમેદવારો જોડે અમે ભેગા મળીને આવ્યા છીએ. અમને વોર્ડ નંબર 4માં પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ મોટી જંગી બહુમતીથી જીતીશું. આજરોજ અમારા જેકેદારો, સાથીદારો સૌ કોઈ અમારી જોડે અને વોર્ડનો પૂરેપૂરો સાથ સહકાર અમારી જોડે છે. અમારામાં સમાવિત 9 વિસ્તાર જેવો કે વિરાવળ ગામ, અમે વિરાવળ ગામને પૂરેપૂરું પ્રાધાન્ય આપશું. અમે શહેરની અંદર જે વિકાસના કામો અટકી રહ્યા છે ભાજપની કારણે, ભાજપ જે અમારા સાથે ઓળમાયું વર્તન કરી રહી છે એ બાબતમાં અમે આ વખતે પૂરેપૂરી ગા રાખીને અમે લડીશું અને વોર્ડની અંદર પૂરેપૂરા કામ કરીશું. આ વોર્ડની અંદર જે અનદેખી થઈ રહી છે, પાણી, ગટર, રસ્તા, અમે એના માટે ખૂબ લડીશું. સાજિદ સૈયદ, જીટીવી ન્યૂઝ, નવસારી.
नवसारी जिल्लाना जलालपुर तालुकाना वेसमा जिल्ला पंचायत बैठक पर भाजपे जाहिर करेला जे उम्मीदवार छे ते उम्मीदवारे स्वैच्छिक रीते उम्मीदवारी पत्र भरवानी ना कही छे, जेना कारणे आ चर्चानो विषय बन्यो छे। हाल तो आवनारी स्थानिक स्वराज्यनी चूंटणीने लईने दरेक पक्षो पोतपोतानी जीतने लईने दावो करी रह्या छे। दरेक पार्टीओ टिकिट न मळवाने कारणे नाराजगी जोवा मळी छे, तो क्યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી દ્વારા પણ આયાતી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જેને લઈને નારાજગી જોવા મળી રહી છે। स्थानिक स्वराजनी चूंटणीने लईने दरेक पक्षो पोतपोतानी जीतने लईने दावाओ करी रह्या छे। दरेक पार्टीओ टिकिट न मळवाने कारणे नाराजगी जोवा मळी रही छे, तो क्યાંક राजकीय पार्टीओ द्वारा आयाती उम्मीदवारो उतारवामां आव्या छे, जेने लईने नाराजगी जोवा मळी रही छे। परंतु हाल तो चर्चानो विषय वेसमा जिल्ला पंचायतनी बैठक ए माटे नथी बनी के अहींया टिकिट न मळी होय, परंतु अहींया भारतीय जनता पार्टी तरफथी जाहेर करेल उम्मीदवार कुसुमबेन બળવંતભાઈએ પોતે ઉમેદવારી પત્ર ભરવાની ના કહી છે। આ બાબતે જ્યારે ભાજપે જાહેર કરેલ ઉમેદવાર સાથે અમારા પ્રતિનિધિએ વાતચીત કરી છે, તો શું જણાવ્યું છે આવું જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે દરેક રાજકીય પક્ષો તરફથી પોતપોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે કે જ્યાં ટિકિટ ન મળવાના કારણે ઘણી જગા પર લોકો નારાજ થયા છે। તો એવો જે કિસ્સો જે આવ્યો છે વેસમા જિલ્લા પંચાયતની સીટ પર, જ્યાં ભાજપ પક્ષ તરફથી જે ઉમેદવારને ટિકિટ મળી હતી તેમણે સ્વૈચ્છિક પોતાની રીતે ઉમેદવારી ભરવાનું ના કહ્યું એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું। તો કોઈક જગા પર એવી પણ વાત થતી હતી કે એમને બળજબરીપૂર્વક ઉમેદવારી પરત ખેંચવાની માંગ કરી હતી। તો હવે આપણે એમના પાસેથી જાણીએ કે કયા કારણોસર એઓએ ઉમેદવારી ભરવાનો ઇનકાર કર્યો। તો જે ભાજપ તરફથી જે ઉમેદવાર જાહેર કરાયા હતા એવા કુસુમબેનને સાથે આપણે વાત કરીશું। બેન, કયા કારણોસર તમે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો? લોકો એવી વાત કરે છે કે એમને બળજબરીથી બેસાડવામાં આવ્યા છે, શું એ વાત સાચી છે? ના, મને કોઈ ગામવાળાએ પણ દબાણ નથી કર્યું, દિલભાઈ બી દબાણ નથી કર્યું, દિલભાઈ ઘરે પણ નથી આવ્યા, તો આ હતા જે વિસ્મા જિલ્લા પંચાયતની સીટના જે ઉમેદવાર હતા કુસુમબેન, એમનું પણ સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ જાતની ધક ધમકી વિના પોતે અને સ્વૈચ્છિક રીતે પોતે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે। સાજિદ સૈયદ, જીટીવી ન્યૂઝ, નવસારી। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। સુરતના વોર્ડ નંબર 4ના ઉમેદવારો સ્થાનિકો દ્વારા બળો પ્રતિસાદ મળી રહ્યો છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। શહેરમાં દરેક પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતના વોર્ડ નંબર 4માં ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસ દ્વારા જીત મેળવવામાં આવી હતી, જો કે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો છે। લોકોનો ઉત્સાહભેર ભાજપના ઉમેદવાર બાબુભાઈ જીરાવાલા સહિત ઉમેદવારોને વધાવી રહ્યા છે। વોર્ડ દીઠ આવતી તમામ સોસાયટીઓમાં જઈને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ વખતે ચોક્કસથી કમળ ખીલશે તેવો ભાજપનો ઉમેદવારો જણાવી રહ્યા છે। ચૂંટાયા બાદ લોકોની સમસ્યાના ઝડપી નિકાલ માટે અને વચનો પણ આપવામાં આવી રહ્યા છે। જે રીતે વિકાસની ગતિને હાથ ધરી છે, એમાં વરાછા રોડ હોય, હંમેશા પ્રજા ભાજપની સાથે રહી છે। છેલ્લા 5 દિવસ ડોર ટુ ડોરનો પ્રચાર ચાલે છે, લોકો એટલું વ્યાપક અને ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું છે, અમે ગદગદિત થઈ ગયા છીએ અને આગામી દિવસોની અંદર પણ ભાજપને આ વિસ્તારના લોકો જંગી બહુમતીથી બધા ઉમેદવારોને વિજય બનાવવાના છે એ બાબતમાં હું વિશ્વાસ રાખું છું અને અપેક્ષા પણ રાખું છું। કાર્યકર્તાઓની મોટી ફોજ છે અને એક એક કાર્યકર્તા યોદ્ધાની જેમ કામ કરી રહ્યા છે,
અને ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ પ્રદેશ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એમનો એક જ લક્ષ્ય છે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાના માણસો સુધી ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારની જે યોજનાઓ છે ઘર ઘર સુધી પહોંચાડવાના છીએ અને આ ભારતીય જનતા પાર્ટીની હરેક કાર્યકર્તા એ ઘરે ઘરે જન જન સુધી આ પહોંચી રહી છે અને પહોંચાડવાના છીએ અને આ ચૂંટણી જે સ્વરાજની છે એ અમે જીતવાના તો છીએ જ તે. રાહુલ મકવાણા, જી ટીવી ન્યૂઝ, સુરત. બોડેલીની 26 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તાલુકાની 6 જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ ફોર્મ ભર્યા છે, ત્યારે અસંખ્ય ટેકેદારો સાથે ધારાસભ્ય અભયસિંહ તડવી હાજર રહ્યા હતા. બોડેલી તાલુકાની 26 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 106 ફોર્મ ભરાયા, જેમાં ઉમેદવારો સાથે તેઓના ડમી ફોર્મ પણ સામેલ છે. જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે 28 ફોર્મ ભરાયા છે. હવે સોમવારે ફોર્મની ચકાસણી હોવાથી કોના ફોર્મ રદ થાય છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ વખતે ફોર્મ ભરવાનું અટપટું હતું. ઘણા ઉમેદવારોની અધૂરી વિગતો સાથે ફરી પૂર્તતા કરવી પડી હતી, ત્યારે સોમવારે ફોર્મ ચકાસણી પછી ચૂંટણી ચિત્ર ચોખ્ખું થશે. આજરોજ હું રણભૂન 19માં તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરતી આવી છે અને આ ઉમેદવારી કર્યા પછી અને સીટ ઉપર ભવ્ય જીત મેળવ્યા બાદ હું પણ મારા મતવિસ્તારના દરેક છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને રાત દિવસ મોદી સાહેબની જે સપનું છે કે દરેક કોઈ પણ ગરીબ માણસ સુધી ભારતીય જનતા પાર્ટી અને ભારત સરકારની યોજનાઓનો લાભ પહોંચે એ માટે હંમેશા પ્રયત્ન કરતો રહીશ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ હું જબુગામ તાલુકા પંચાયત 8માંથી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું. મને એ છે કે અત્યાર સુધી જે બી બધી મોદી સાહેબની યોજનાઓ નવી નવી એ યોજનાઓ દરેક ગરીબમાં ગરીબ નાગરિક સાથે પહોંચે ને એની સેવા કરવાનો મને લાભ મળે એ હું ઈચ્છું. ઇમરાન મંસૂરી, જી ટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. સુરતના ગ્રીનવુડના જંકશન પર ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા શહીદોને યાદ કરવામાં આવ્યા છે. પુલવામા થયેલો આતંકી હુમલાની બીજી વર્ષીય સુરતના હાર્ટ સેટ વર્ક ફાઉન્ડેશન અને ગ્રીનમેન એવા વિરલ દેસાઈ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના નંબર 1 ગ્રીનવુડના જંકશન સ્ટેશન પર દેશનું પહેલું પુલવા સ્મારક બનાવવામાં આવેલું છે, કે જેથી સુરત શહેરની અનેક નામાંકિત હસ્તીઓ કે જે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થઈ. ઉધના જંકશન સ્ટેશન પર હાર્ટ સેટ વર્ક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આઈ લવ ગ્રીન ઉધના સ્ટેશનના મેન્યુમોમેન્ટ સ્ટોર અનાવરણ કરવામાં આવ્યું હતું. શહીદો દેશના સૈનિકો માટે પ્રશંસનીય કાર્ય કરતી સુરતની બે સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરત અને મારુતિ વીર જવાન ટ્રસ્ટના સ્થાપક સભ્યોનું પણ હાર્ટ સેટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ અંતર્ગત જય જવાન નાગરિક સમિતિના કાનજી ભલાળા અને મારુતિ વીર જવાન ટ્રસ્ટના નનુભાઈ સાવલિયા વિશેષ સ્વરૂપે હાજર રહ્યા હતા. આ પ્રસંગ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે ઉધના સ્ટેશન હવે દેશભરમાં નંબર 1 ગ્રીન ઉધના સ્ટેશન તરીકે જાણીતું થયું છે. ગ્રીન સ્ટેશન પર દેશનું પહેલું અને એકમાત્ર પુલવામા શહીદ સ્મારક આવેલું છે, ત્યારે સુરતના નાગરિકોની જવાબદારી બને છે કે આજના દિવસે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોનું સ્મરણ કરાય અને તેમની શહાદતને પૂરતું સન્માન અપાય. હાર્ટ સેટ વર્ક ફાઉન્ડેશન એ માટે પ્રતિબદ્ધ છે અને એટલે જ પાછલા 2 વર્ષોથી અમે નિયમિત રીતે પુલવામા વર્ષી નિમિત્તે શહીદોને યાદ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ઉધના સ્ટેશન પાસેના પુલવામા શહીદ સ્મારક પાસે શહીદ થયેલા જવાનોના નામની તકતી તો છે જ, પરંતુ તમામ શહીદના જવાનોના નામે એક જ હરોળમાં મોટા વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે. રાહુલ મકવાણા, જી ટીવી ન્યૂઝ, સુરત. રાજકોટ જિલ્લામાં ICDS વિભાગના એક મહિલા હેલ્પરે વેક્સિનને લઈને પોતાને આપવીતી વ્યક્ત કરતો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઓડિયો સાંભળ્યા પછી પ્રશ્નો થઈ રહ્યા છે કે શું વેક્સિન લેવા માટે આ કર્મચારીઓને કોઈ દબાણ કરવામાં આવી રહ્યું છે કે પછી કોઈ દાદાગીરી કરવામાં આવી રહી છે. આ ઓડિયો અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ઓડિયો સાંભળ્યા પછી એક પ્રશ્ન તો અચૂક થાય છે કે શું ઉપલી અધિકારીઓ દ્વારા પોતાની કામગીરી સારી દેખાય તે માટે થઈને કર્મચારીઓ પણ દબાણ નાખવામાં આવે છે. આ ઓડિયોમાં રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે સામે તપાસ અને દાદાગીરીનો અંત આવે તેવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો આવો તમને સંભળાવીએ એ વાયરલ ઓડિયો. મારું નામ રીટા છે. ગામનું નામ નવા કલારિયા. કોર હું એક હેલ્પર બોલું છું. જે ગામ છે નવા કલારિયા અને નામ કોર રીટાબેન જમનાદાસ.
મારા સુપરવાઇઝરે મને વેક્સિન માટે દબાણ કરેલું ને દબાણ કર્યું અને મારા મિસ્ટર આરે પણ વાત કરેલી કે આ વેક્સિન માટે કંઈ થશે નહીં. મેં અહીંયા સુધીનું કીધેલું કે મારે દવા ચાલુ છે, મારે પત્રીનું, મારાથી પેરાસિટામોલ પણ ખમાતી નથી, છતાં એ લોકો કે કાંઈ નહીં થાય તમને, તમે વેક્સિન અપાડો. અમે કીધેલું કે અમને પેરાસિટામોલ પણ ખમાતી નથી, મારા શરીરમાં તકલીફ છે, તમે વેક્સિન અપાવો. ત્યાં સુધીનું કીધું મારે નાની છોકરીઓ છે અને વેક્સિનથી અલગ કંઈ થતું તો નથી, છતાં થાય તો આની જવાબદારી કોણ લે. અમારા સુપરવાઇઝર જ્યોત્સનાબેન એને કીધું આથી કાંઈ થશે નહીં, અમે જવાબદારી લઈ છીએ. અમને કોલકી સરકારી દવાખાને બોલાવ્યા. સવારના 11 વાગે અમે અહીંયા ગયા, અમને વેક્સિન આપ્યું. હેપી મેડમે વેક્સિન આપ્યું છે અને ત્યારબાદ એક દિવસ જતાં મારી તબિયત બગડવાની ચાલુ થઈ. એ લોકોએ 2 દિવસનું કીધું, અમે 2 દિવસ જોયું, છતાં મારી તબિયતમાં કાંઈ પણ સુધારો આવ્યો નહીં. આમ છતાં રાતે વધારે તબિયત બગડવા લાગી અને અમે સુપરવાઇઝરને ફોન કર્યો કે આવી રીતના આમ થાય છે, તો એ લોકોએ અમને એવી રીતના કીધું કે તમે બીકને મારે આ બધું થાય છે. આમ છતાં અમે જાતું કર્યું. બીજા દિવસે પાછું થયું, મને પાછી તબિયત બગડવા માંડી. અમે કોલકી દવાખાને અમને બોલાવ્યા. અમે દવાખાને ગયા, બાટલો ચડાવી આવ્યા. થોડુંક ટાઈમ સારું રહ્યું, પાછું હતું ને એવું. બીજા દિવસે પાછી તબિયત બગડી. પાછો અમે ફોન કર્યો તો કે આના લીધે કાંઈ થયું નથી, બધા બહેનોને દીધું છે, એ લોકોને કાંઈ થયું નથી, તમને જ કેમ થાય, તમને જ બધું કેમ થાય. આવી જ રીતના મારી તબિયત બગડતી જાય છે. અત્યારે કોઈ જવાબ આપતું નથી. અમારા ઘરમાં અમે અત્યારે ભાત ખાઈને રોડવી છીએ. મારી નાની નાની છોકરીઓ છે, ઘરે કોઈ કામ કરે એવું નથી. અત્યારે કોઈ જવાબ આપતું નથી. સોમવાર દિવસની આમનો વાત છે, અમે 2 દિવસ જતા કર્યા, અત્યારે કોઈ જવાબ આપતું નથી. આ વેક્સિન લીધા પછી આ બધું મને થાય છે. અત્યારે અમને કીધું કોલકી, તો અમે કોલકી બાટલો ચડાવી આવ્યા. 2 હાથમાં મને બાટલા ચડાવેલા છે. અત્યારે કોઈ જોવા પણ માંગતું નથી. અમે કેને ફરિયાદ કરી, આ બધું અમે કેને કે મારી નાની નાની છોકરીઓ છે. અમે રજૂઆત કરી છીએ વારંવાર, અમને આમ થાય છે, તો એ લોકો અમને બોલાવે છે કે તમે અહીંયા આવો અને બાટલા ચડાવી જાઓ. તો 2 હાથમાં મારે બાટલા ચડાવેલા છે. તો હવે અમે શું કરી? આમ છતાં આવા કોઈ નાના માણસ કે કોઈ ગરીબ માણસને કોઈના શરીરમાં તબિયત સારી હોય ન સારી હોય, આવું પ્રેશર ડાલાય નહીં. અમને ફોર્સ કર્યો તો એ અમે આ પગલાં લીધા હતા વેક્સિન લેવા માટે, નોકર અમારે જવું જ નહોતું. અત્યારે અમારા સુપરવાઇઝર પણ ફરી જાય છે. એ એમ કહેશે કે મેં કીધું જ નહોતું, મારી પાસે મારા મિસ્ટર એરે વાત કરેલી છે, એ રેકોર્ડિંગ છે, મેં ના પાડ્યું હતું. તો મારા મિસ્ટરને મનાવી એને કીધું છે કે કાંઈ નહીં થાય. અત્યારે એ લોકો જવાબ આપતા નથી મને. મારી તબિયત દિવસ પછી દિવસ બગડતી જાય. જો પણ મને કાંઈ થાય તો જવાબદારી લોકો હોય છે અને આ મારા હમું કોઈ જોતા નથી. અમારા ઘરમાં એક તો એક પૈસા નથી, અમે
આ દવા આ બાટલા ચડાવી છે કોઈ જોતું નથી. મારી છોકરીઓ અત્યારે ઘરમાં કેમ રહેશે અને મારી નાની નાની છોકરીઓ છે અત્યારે કોઈ જોવા પણ માંગતું નથી. ને એ લોકો અમને ફોર્સ કરે છે કે તમે આવો બાટલો ચડાવી જાઓ સારું થઈ જશે. તો અમારે કેટલાક દી હતી બાટલા ચડાવવા. અમે આજ મારા બે હાથમાં મને વીંધી નાખી છે. મારા બે હાથે મને બાટલા ચડાવેલા છે. મારા હજી નાની નાની છોકરીઓ છે. મારે કેને ફરિયાદ કરવી અત્યારે એ લોકો જોવા પણ માંગતા નથી. મેં બાટલા ચડાવતા હતા ત્યારે પણ મેં ફોન કર્યો હતો સુપરવાઇઝરને, તઈએ એ જોતા નથી. મારી આ હાલતના કારણ છે અમારા સુપરવાઇઝર અત્યારે એ એમ કહે છે કે મેં ફોર્સ નહોતો કર્યો, હું તમને બાવડા પકડીને લઈ ગઈ હતી. પણ બાવડા તો હું જોશના બેને અમને ખુદ કીધું હતું કે કાંઈ નહીં થાય, આમાં રેકોર્ડિંગ છે, પણ હું બધા રેકોર્ડિંગ અહીંયા ગ્રુપમાં પણ મૂકું છું કે આવું કોઈ કોઈમાંથી કરે નહીં, કોઈને એટલું પ્રેશર નાખે નહીં. અત્યારે અમારે આ બધો ખર્ચો તો ભોગવવો ને. અત્યારે અમારે આ અમે માથે પૈસા કરીને મારી આ દવા ચાલુ રાખે છે, મારા ઘરના મજૂરી કરે છે અને કોઈ અત્યારે જોવા પણ આવતું નથી. અને ફોન ઉપાડી તો બસ એટલું કહે છે કે તમે આવો બાટલા ચડાવી જ આવે. ક્યાં અમારા કઈ ઠેકાણે એ લોકો બાટલા ચડાવે, કેટલાક બાટલા ચડાવે. અને આ બધું થયું છે વેક્સિનના કારણે. એ લોકો એમ કહે છે આ વેક્સિનના કારણે નથી થયું, એ વાત ખોટી છે. મારા સભ્ય મારા શરીરમાં દુખાવો તો હતો જ. મને પત્રી છે, મને પિત્તાશયમાં પણ પત્રી છે, મને પત્રીનો દુખાવો છે. એટલે હું એમ જ કહું છું અને કાંઈ થઈ જાય મારી છોકરીઓ માં વિનાની રહે એના કરતા તમે આવું દબાણ કોઈ માથે કરો. માં અમે નાના માણસ છીએ, અમે મજૂરી કરી છે. અમે ભલે અમારો 4000 પગાર હોય પણ કોઈની જિંદગી અમે બગાડતા નથી. આ 3-4 દીથિયા, આજ 5 દીથિયા અમે અમારી ઘરમાં ખાવાના પૈસા નહીં પણ દવાખાનાના પૈસાથી લઈને અડિયું કાઢીશ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને હવે એક અઠવાડિયું બાકી રહ્યું છે. દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીનું સુરત શહેરમાં જોર વધારે હોય જેથી લોકો પાસેથી મત માંગવા માટે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવી પહોંચ્યા હતા સુરત શહેરમાં. સુરત શહેરમાં આવ્યા બાદ રોડ શોની સાથે સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકો પાસેથી મત માંગી રહ્યા છે. મનીષ સિસોદિયાએ એવું કહ્યું છે કે દિલ્હીમાં નદી નથી પરંતુ પાણી ફ્રીમાં આપવામાં આવે છે. સુરત શહેરમાં આટલી મોટી તાપી નદી હોવા છતાં પણ ડબલ ચાર્જ લેવામાં આવે છે. રામ મંદિર વિશેની વાત કરવામાં આવી ત્યારે રામ મંદિર માટે નારા લગાવીને નિધિ એકઠી કરનાર રિંકુ શર્માની હત્યા મુદ્દે સિસોદિયાએ કહ્યું કે ગૃહમંત્રી હજુ સુધી તેના ઘરે પણ નથી ગયા. જો કે કેજરીવાલ ગયા કે નહીં તે અંગેના પ્રશ્નમાં સિસોદિયાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ચૂંટણીને લઈને આપ દ્વારા સુરતમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી આપણી સાથે છે, જો રેલીમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ સુરતની મુલાકાતે છે. સુરતમાં જંગી રેલીને સમર્થન કરી રહ્યા છે. જંગી રેલી આપ દ્વારા જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આ રેલી તમે જોઈ શકો છો. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની જંગી રેલી જોઈ શકો છો. જે રેલી
आप द्वारा करवामां आवी छे। सूरत में आप जेने आपने समर्थन मळी रह्युं छे, खूब ज मोटी संख्या में आम आदमी पार्टी ने समर्थन मळी रह्युं छे अने जे रेली निकली रही छे त्यारे तमे दृश्यो जोई शको छो, जे कार्यकर्ताओ छे खूब ज मोटी संख्या में आम आदमी पार्टी नी सूरत में रेलीनुं आयोजन थयुं छे, त्यारे एडी सोटीनुं जोर आम आदमी पार्टी पण लगावी रही छे। ते जोवानुं रहेशे के चूंटणी જે કોની સત્તા બેસશે તે જોવાનું રહેશે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન હોવા છતાં પણ ગુજરાતનો વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કામ થવું જોઈએ તે નથી થયું। સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન અને 20-25 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ જે સરકારી સ્કૂલોની સ્થિતિ છે જે દયનીય હોવાનું જણાવ્યું છે। બાળકોને સારું શિક્ષણ નથી મળી રહ્યું તેની સરખામણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે સ્કૂલો બાળકોના શિક્ષણ માટે તૈયાર કરવામાં આવી છે, વિશેષમાં રિંકુ શર્મા હત્યા કેસમાં નિવેદન આપવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ છે કે દિલ્હી પાસે પાણીનો સ્ત્રોત નથી છતાં પણ વિનામૂલ્યે દિલ્હીના લોકોને પાણી મળી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં તાપી નદી હોવા છતાં પણ લોકોએ પાણીના પૈસા ચૂકવવા પડી રહ્યા છે। દિલ્હીમાં રિંકુ શર્માની હત્યા વિશે વાત કરવામાં આવી, હજુ સુધી ગૃહમંત્રી અમિત શાહ રિંકુ શર્માના પરિવારને મળવા નથી ગયા। જોકે તેમને પૂછવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલ હજુ સુધી રિંકુ શર્માને મળવા કેમ નથી ગયા તે અંગે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું। બીજી તરફ તેમણે કાયદા અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે ત્યારે જય શ્રી રામના નારા લગાડનાર યુવકને રક્ષા કરવામાં નિષ્ફળ ગયા એ પ્રકારની વાત કરી હતી। સુરત કોર્પોરેશનમાં આ વખતે આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો અને પ્રજાને સાતત્યપૂર્ણ અને પ્રમાણિક શાસન આપવાનો શાંતિપૂર્ણ પ્રયાસ કરશે। આજે ગુજરાતમાં મહાનગરપાલિકાના ઇલેક્શનમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દેખાઈ રહી છે ત્યારે લોકોને સારો એવો વિકલ્પ મળ્યો છે। લોકો પોતાની સૂઝબૂઝ સાથે અને ચૂંટણીમાં વિજય બનશે તેવી અમને આશા વ્યક્ત કરી છે। સીમાડા નાકા વિસ્તારથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા। સીમાડા નાકાથી મોટા વરાછા, કતારગામ, કાપોદરા, હીરાબાગ સર્કલ અને ગજેરા સર્કલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। ભેસાણ ગૌસેવા સમાજ ખાતે દ્વિતીય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભેસાણના છોડવડી રોડ પર આવેલા ગૌસેવા સમાજ ખાતે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન, જય ભારતી ટ્રસ્ટ તેમજ આયુર્વેદિક શાક જૂનાગઢના ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પમાં એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપીથી નિદાન કરીને લોકોને નિઃશુલ્ક દવા આપવામાં આવી। ભેસાણમાં આયુર્વેદિક તેમજ એલોપેથિક ડોક્ટર દ્વારા મુખ્ય પેટના રોગો, શ્વાસના સાંધાના દુખાવા, કમરના રોગો તેના સારવાર 400 વધારે દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પમાં દવાનો લાભ મેળવ્યો। આ કેમ્પમાં ડોક્ટર ચીખલિયા, ડોક્ટર કરંગિયા, ઈલાબેન વઘાસિયા, 10 ડોક્ટર દ્વારા લોકોને નિદાન અને દવા ફ્રીમાં આપવામાં આવી। અંદર ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, આપણી સાથે ડૉક્ટર કરંગિયા સાહેબ છે। સાહેબ, કેવી રીતે ફ્રી આયોજન કરવાનું છે, કેવી રીતે કરવાનું છે? આજે અહીંયા નિયામક શ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન નીચે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે, જેમાં આયુર્વેદના ડૉક્ટરો દ્વારા આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને ફ્રી સારવાર આપવામાં આવે છે। સાથે સાથે અન્ય એનજીઓ દ્વારા પણ અહીં એલોપેથિક દવાઓ, એન્ડોસ્કોપી અને નિદાન અને સારવારની પણ વ્યવસ્થા થઈ છે। ભેસાણ અને આજુબાજુના ગામના તમામ લોકોને નિદાન, સારવાર અને દવાઓ તમામ ફ્રી આપવામાં આવે છે। સાહેબ, કેવા રોગો હોય, ખાસ કરીને કેવા રોગોની દવા આપવાની છે, કેવા રોગોનું નિદાન આપવાનું હોય? અહીંયા આમ તો સર્વરોગ નિદાન કેમ્પ છે, છતાં પણ જૂના હઠીલા રોગો, સાંધાના દુખાવો, પેટના રોગો, જૂના કબજિયાત, મરડો, નસા જેવા રોગો ઉપરાંત એસિડિટી, અજીર્ણ જેવા રોગો, એલોપેથિક સાઇડ જાઓ તો એન્ડોસ્કોપી કરીને પણ એન્ડોસ્કોપીની પણ ફ્રી સારવાર છે, ઉપરાંત ઓર્થોપેડિક સારવાર પણ અહીંયા આજે ઉપલબ્ધ છે। તો તમે જોઈ શકો છો ભેસાણ તાલુકાના 42 ગામ હોય આ કેમ્પનો, 42 ગામના લોકો, મોટા ભાગના લોકો આનો લાભ લઈ શકશે। કોઈ પણ મોટામાં મોટા રોગ હોય, ખાસ કરીને આયુર્વેદિક ડૉક્ટરો, એલોપેથી ડૉક્ટરો, એની લેબ, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી પણ અહીંયા ફ્રીમાં કરી આપવામાં આવશે, દવા પણ ફ્રીમાં આપવામાં આવશે। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ। ભેસાણ ગામે આજે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। નિદાન કેમ્પની અંદર ત્રિમૂર્તિ હોસ્પિટલ જૂનાગઢના, રાજકોટના, અમદાવાદના ઘણા બધા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિત્રો છે, તે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। સાહેબ, ક્યાં ક્યાં રોગો હોય એની સારવાર તમે આપો એમ છો? ન્યુરોસર્જન, કેન્સરના રોગો, આઈસીયુ, એમડી, હાર્ટના ડૉક્ટરો, સર્જનો, બધા જ પ્રકારની લગભગ સેવા આપવામાં આવે છે। પણ વધારાની અગત્યની એક વસ્તુ એ હતી કે આપણે ગર્ભદાન સંસ્કારથી નાના બાળકોને પણ હજી માતાના ગર્ભમાં હોય ત્યારથી જ કેમ બધું સારા સંસ્કારો શીખવી શકાય, એક નવો જ પ્રયોગ
મૂર્તિ હોસ્પિટલની સાથે આ ટ્રસ્ટના સહયોગથી અમે બેસાણ મુકામે કરી રહ્યા છીએ. આ એક સદંતર અમારા માટે નવી વસ્તુ છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી વસ્તુ છે કે બાળકને ગર્ભમાં સંસ્કાર આપી શકાય છે. અને એમની સાથે સાથે ગુજરાત સરકારની આયુર્વેદિક ડૉક્ટરોની ટીમ પણ આ કેમ્પની અંદર ભાગ લઈ રહી છે અને દવાઓ પણ એ લોકો વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ. સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. ડુંભાલ લિંબાયતના વોર્ડ નંબર 18ના કોંગી ઉમેદવારો દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ચાર પૈકી એક મુસ્લિમ મહિલા ઉમેદવાર વિશે ભ્રામક પ્રચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ અહીં કરવામાં આવી રહ્યા છે. જો કે જે અંગે ઉમેદવારો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવાની તૈયારી દર્શાવાઈ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. ડુંભાલ લિંબાયતના વોર્ડ નંબર 18ના કોંગી કોર્પોરેટર વિશે ભ્રામક પ્રચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે. વોર્ડ નંબર 18 કોંગી ઉમેદવાર મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને રમેશ દેસાઈ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ ઉમેદવારોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ભાજપ દ્વારા તેમના સાથી ઉમેદવાર નઈમા ખાતુન જમાલ અંસારી વિરુદ્ધ લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે વાતાવરણ દોહળાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે અંગે સુરત પોલીસ કમિશનરને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરવાની માંગ મીડિયાના માધ્યમથી સુરત પોલીસને કરાઈ છે. મને એક એવું કહીને પ્રમુખમાંથી હટાવવામાં આવ્યો કે ભાઈ તમારે ઇલેક્શન લડવાનું છે, પણ જનતા ની પણ ઈચ્છા હતી, કાર્યકર્તાઓની પણ ઈચ્છા હતી, એક પરિવારની જેમ વોર્ડ નંબર 28, વોર્ડ નંબર 17 અને હવે વોર્ડ નંબર 18 એનું અમે સૂચન કર્યું હતું. લગભગ બધા જ કાર્યકર્તાઓ દુઃખી છે અને એની જે મને સહાનુભૂતિ મળી રહી છે અત્યારે લોકોની, અને આ લોકોએ આઈબીનો રિપોર્ટ કરાયો કે ગમે તે કરાયું હોય, એ લોકોએ એમની હાર ચારે ઉમેદવારોએ સ્વીકાર કરી હોય એ પ્રકારે આ બધા નાટક કરે છે. જ્યાં જ્યાં રાજસ્થાની સમાજની સોસાયટીઓ છે કે એ છે ત્યાં જાય એટલે સીધા જે મુદ્દા પર આવે છે કે ભાઈ અહીંયા આગળ મુસલમાનો ઘૂસી જશે, છોકરાઓ અહીંયા રખડતા થઈ જશે, ધમાલો થશે, શાંતિપ્રિય વિસ્તાર અશાંતિપ્રિય થઈ જશે, આવી બધી વાતો કરે છે. એક વાત એવી ચલાવે છે કે તમે ચારોમાંથી કોંગ્રેસના ચારોમાંથી કોઈને પણ મત આપશો તો એ સીધો મુસલમાનને વોટ જશે, આવી પણ એક ભ્રામક પ્રચાર એ લોકો ગ્રુપ મિટિંગોમાં કરી રહ્યા છે. ત્યાં સુધીનું એ લોકોએ હાર સ્વીકાર કરી છે કે પ્રદેશ પ્રમુખશ્રીને આ વોર્ડ વિસ્તારમાં 3 જાહેર સભાઓ કરવાની પણ ફરજ પડવાની છે એવી અમારી જાણકારીમાં છે. વોર્ડ નંબર 18 શાંતિપ્રિય એકદમ વ્યવસ્થિત વોર્ડ છે. આને ધ્રુવીકરણની રાજનીતિમાં કેવી રીતે ફેરવો, આજે ભારતીય જનતા પાર્ટીનું કુચક્ર છે, આને તમે ઉજાગર કરો. અમે પક્કી માહિતી અમારી પાસે છે કે એ લોકો અમુક મારવાડી વિસ્તારમાં જઈને હિન્દુ મુસલમાન કરીને કેવી રીતે ધ્રુવીકરણ કરવું, આનો ષડયંત્ર ચાલુ થઈ ગયો છે. સોશિયલ મીડિયાની આ લોકોની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ, દરેક સોસાયટીઓમાં મેસેજો પહોંચી ગયા, હું તમને સબૂત સહિત આપું છું. પછી 2 દિવસ પછી એ લોકો બાઇકર ગેંગ્સ આને પાસે તૈયાર થઈ ગઈ છે, એ ટોપી પહેરીને દરેક વોર્ડમાં જઈને આપણે સોસાયટીના આગળ ઇસ્ટન્ટ કરશે અને પછી બતાવશે કે અમને તમને 2 દિવસ પહેલાં જે મેસેજ મોકલ્યો હતો આ જોઈ લો, અત્યારે મતદાન થયું નથી, આને પહેલાં આ લોકોના ઇસ્ટન્ટ ચાલુ થઈ ગયા, એવું એ લોકો પ્રચાર કરવા માગે છે. એટલે હું મીડિયાને મિત્રોને વિનંતી કરું છું કે ધ્રુવીકરણની રાજનીતિમાં ન જાય. અમે લોકો ધરાતલ ઉપર કામ કરેલું છે, અમારા કામ ઉપર અમે મત માંગીએ છીએ. લોકડાઉનમાં અમે 1.5 મહિનો તો કામ કર્યું છે. બાઢમાં જે પૂર આવ્યું અમારે 10-10 દિવસ પાણીમાં રહીને અમે કામ કરેલું છે, દરેક જગ્યાએ લડત લડી છે, મેડિકલ કેમ્પો લગાવ્યા છે, અમારા કામ ઉપર મત માંગીએ છીએ. ને એ લોકો કોઈ મુદ્દો નથી, આને પાસે આયાતિત ઉમેદવારો છે, સમૂલ ડેરી રોડના 12ના વોર્ડના ઉમેદવારો છે, મુદ્દો નથી એટલે ધ્રુવીકરણનો મુદ્દો એ લોકો લાવે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.